ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવરમાંથી મુખ્ય કેનાલ મારફત ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન સુધી પાણી પહોંચાડ્યું છે, જેમાંથી સુજલામ સુફલામ કેનાલ માટે કાંકરેજના ચાંગા પંપિંગ સ્ટેશન પરથી પાણી છોડવામાં આવતું હતું, જે બંધ કરવામાં આવ્યું છે. જોકે સુજલામ સુફલામ કેનાલ બનાસકાંઠાના કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ M4 તાલુકામાં પસાર થાય છે. અત્યારે ભર ઉનાળે પાણી બંધ કરી દેવામાં આવતા ઉનાળુ વાવેતરમાં મોટું નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મૂંઝાય છે. એક બાજુ પાણીના દર ઊંડા જતા રહ્યા હોવાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે, જેમાં પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે. ત્યારે સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી મેળવતા ખેડૂતોએ ઈમેલના માધ્યમથી મુખ્યમંત્રીને રજૂઆત કરી પાણી છોડવાની માંગ કરી છે. બનાસકાંઠામાં 5 તાલુકાની અંદર સુજલામ સુફલામના એરિયાની અંદર વાવેતર થયેલું છે અને આ ઉનાળુ વાવેતર નીતિન પટેલ સાહેબ બોલ્યા હતા અને એને લીધે કરેલું છે અને આજે સુજલામ સુફલામાં પાણી બંધ કરેલું છે એટલે આ તમામ વાવેતર ફેલ થાય એમ છે. એટલે સાહેબ ટૂંક સમયમાં અમારી સુજલામ સુફલામ ચાલુ થવી જોઈએ અને આના માટે અમે આજે ઈમેલ દ્વારા આપણા મુખ્યમંત્રી સાહેબને પણ રજૂઆત કરેલી છે. એટલે રજૂઆતને ધ્યાને લઈ અને તાત્કાલિક પાણી ચાલુ કરી દો અને જો પાણી ચાલુ નહીં થાય તો અહીંના ખેડૂતો ઉશ્કેરાશે, એનો તમામ જવાબદારી સરકારની રહેશે અને એનું પરિણામ સરકારને પણ ભોગવવું પડશે. આજ અમારી રજૂઆત છે.